એટલે સગુણકો એબીસીડી અને આ જે આલ્ફા બેટા ગામા એના રૂટ આલ્ફા બેટા ગામા એ ત્રણ એના શૂન્યો, તો એ બંને વચ્ચેનો સંબંધ જો અહીંયા આવી ગયો કે એ બરાબર કે થઈ ગયો, આ બી બરાબર આ જે માઇનસ કે આલ્ફા બેટા પ્લસ આલ્ફા બેટા ગામા થઈ, આ સી બરાબર કે આલ્ફા બેટા, એ બધું આપણે આને આ વિસ્તરણ કરી આ જે અવયવી અવયવીઓ મૂક્યા અને પછી એનું વિસ્તરણ કરતા ગયા એ રીતે આપણે એના શૂન્યોના કિંમતમાં એને બધાને ગોઠવા પછી એની રીતે થઈ ગયું. પછી આપણે જેમ પહેલાં કરતા હતા કે શૂન્યોનો સરવાળો, એટલે આપણે આ તો આપણે સરખામણી કરી કે આ એની કિંમત આ થાય, બીની આ થાય, સીની. હવે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા ને બેટા ને ગામા ત્રણેયનો સરવાળો કરો તો પછી આજે આપણે ફરીથી એને મૂકીએ તો આલ્ફા બેટા ગામા આગળ જો આ ખાલી કે ઉમેરો, કારણ કે આપણે કે નો ઉપયોગ કરવાનો છે એટલા માટે મેં મૂક્યો. તો જો હવે તમે આ જોશો તો કે આલ્ફા બેટા આ જે બી આપણે શોધ્યો હતો એ બરાબર અંશની સંખ્યા થઈ, એટલે અને આને તમે આગળ એક માઇનસ ઉમેરી દો, માઇનસ ઉમેરી દો, એટલે જો આ માઇનસ કે છે ને આ બાર હતો, આ બીની કિંમત માઇનસ કે છે ને, એટલે આ માઇનસ આ આગળ માઇનસ થઈ ગયો, એટલે માઇનસ બી એ, એટલે જો આપણે પહેલાં જેવું જ આવી ગયું દ્વિઘાત બહુપદીમાં જે આવ્યું હતું ને એવું જ ત્રિઘાતમાં, એટલે આ બી કોણ છે તો કઈ એક્સનો વર્ગ હોય એનો સહગુણક છે, આ એ કોણ છે તો કઈ એક્સની માથે ત્રણની ઘાત હોય એનો સહગુણક છે, એટલે અહીંયા એ એક્સ જો અહીંયા પહેલાં હતું આ એક્સનો વર્ગ છે એનો બી હતો, એટલે આવી રીતે માઇનસ બીના છેદમાં એ કરો તો એ આપણે જો એના શૂન્યોનો સરવાળો, એટલે જો શૂન્ય એટલે આલ્ફા બેટા ગામા છે એની સાથે સંબંધ કરવો હોય તો જો શૂન્યોનો સરવાળો આપણે શોધવો હોય તો માઇનસ બી છેદમાં એ મૂકી દેવાનો, પછી કે બબ્બે શૂન્યોનો, જો આ વધારાનું છે આ પહેલું સ્ટેપ તો આપણે પહેલાં જે શીખી ગયા એ પ્રમાણે છે, હવે થોડું આ નવું છે કે બબ્બે શૂન્યનો સરવાળો એટલે કે આ આલ્ફા બેટા ગામા છે ને એને બે બેને ભેગા કરો, કે આલ્ફાની સાથે બેટા કરો, બેટાની સાથે ગામા કરો અને ગામાની સાથે આલ્ફા કરો, એટલે આપણે જેમ રાસમાં કેમ જોડી બદલાઈ જાય, તમે છ ત્રણ જણા હો છ જણા તો એક વખત આની સાથે ભળે એક આની સાથે, એવી રીતે આ ત્રિપદી છે એટલા માટે આપણે પાછું આ એક વધારાનું લીધું અને એને પાછો આગળ કે ઉમેરો, તો આપણે જો આ શું થઈ ગયું આપણે જે સીની કિંમત અહીંયા જે શોધી હતી ને એના બરાબર થઈ ગયું, એટલે સીના છેદમાં એ, એટલે આ કે છે એ આપણે એ જ છે અને ઉપર જે કે ગુણ્યા આલ્ફા બેટા ગામા છે ને એ આપણે જે અહીંયા આ જે સીની કિંમત શોધી હતી એ થઈ ગઈ, એટલે તો આ સી કોણ છે તો કે આપણે જે એક્સ હોય એનો જે ગુણાકાર આપણે જો અહીંયા સી એક્સ અને એ આપણને આ એક્સનો સહગુણક સી છે, એક્સની માથે ત્રણનો ઘાત કે છે, એટલે આપણે ખાલી શૂન્યોની સરવાળો કરીએ તો એમ કે આ એક્સનો વર્ગ હોય એનો સહગુણક લેવાનો અને માઇનસ આગળ માઇનસ મૂકી અને એના છેદમાં એક્સની માટે ત્રણની ઘાત હોય એનો સહગુણક લેવાનો, તો એ બધા એના શૂન્યનો સરવાળો થાય, પછી આવી રીતે જોડી કરીએ તો ઉપર એક્સનો એક સહગુણક એ લેવાનો એક્સની માથે એનો, આ થયો. હવે એના તમે ગુણાકાર, આ શૂન્યોના ગુણાકાર એટલે શૂન્યો એટલે આલ્ફા બેટા ગામા એ જો તમે છે એને ગુણો પછી એને કે આગળ ઉમેરી દો તો નીચે જો આ અંશમાં જે વસ્તુ ઉમેરો તમે છેદમાં ઉમેરો એનાથી વસ્તુની કિંમતમાં કોઈ ફેર પડતો નથી, પણ આપણને કે આલ્ફા બેટા ગામા કર્યું તો એ આપણને ડી આવ્યો હતો પહેલાં જો ઉપર આવી ગયો અને નીચે કે છે એ આપણે એ બરાબર હતો આગળ અને એ શું આવ્યું તો કે આ ડી કોણ છે તો કે અચલ પદ એટલે કે આલ્ફા બેટા ગામા આ
એટલે એબીસીડી નું જે સૂત્ર હતું એમાં જે ડી હતો એ ઉપર આવ્યો, એ અચળ પદ કહેવાય. કારણ કે એક્સ એટલે દેખાતું નથી, પણ ડી એક્સ ની માથે શૂન્યની ઘાત આવું લખી શકાય. એટલે આ અચળ પદ આવ્યું ને એક્સ ની માથે ત્રણ નો સહગુણ એટલે આ એ આવ્યું. એટલે જો આ ત્રણ વસ્તુ આપણને આ જે શૂન્યનો સરવાળો એટલે આજે ત્રણ રીતે આપણે પહેલામાં આપણે બે રીતે જોઈતું આમાં કે શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. એટલે આવા ત્રણ સૂત્રો આપણને આ મળ્યા કે શૂન્યનો સરવાળો શું છે, તો કે એક્સનો વર્ગ હોય એનો સહગુણક હોય માઇનસ, એટલે કે એ બી હોય, અને એક્સની માથે ત્રણની ઘાત હોય એનો સહગુણક હોય તો એ છે. પછી આ બબ્બે શૂન્યનો સરવાળો તમે કરો તો એ શોધવો હોય તો આપણે આ સી છે, તો કે સી કોણ છે, તો કે એક્સનો સહગુણક, અને એ છે તો કે એક્સ સહગુણક. એટલે આ બીજું સૂત્ર થયું. એટલે બબ્બે સહગુણકોનો સરવાળો એટલે તમારે આ છે એના બરાબર આ મળે, અને બધા શૂન્યનો સરવાળો આ ગુણાકાર એટલે એ આલ્ફા બેટા કેમા છે એના બરાબર માઇનસ આ માઇનસ ડીના છેદમાં એ થાય. એટલે આ ત્રણ પણ જો આમાં બધે જ શરત પાછી મૂકી છે કે તમારો કે છે શૂન્ય ના હોવો જોઈએ. બસ જો કે શૂન્ય થઈ જાય તો બધું જ શૂન્ય થઈ જાય. એટલા માટે જ્યારે અસ્ત્ર ત્યારે આ શરત છે. એટલે આવી રીતે આજે આ ત્રણ બસ સૂત્રો આપણે મેળવ્યા એ તમે ફરીથી આ આખા એક એક સ્ટેપ પાછા વારંવાર જોઈ જાજો તો સમજાશે. એટલે આ સૂત્રોનો હવે બસ ઉપયોગ કરવાનો છે.